સંજલીમાં તાલુકા વિકાસ અધિકારી હાજર થઈ સરોરી પીએચસી તથા ગૌચરની મુલાકાત લીધી હતી સંજલી તાલુકો બન્યોને સાત વર્ષ જેટલો સમય થઈ ગયો છે કેટલાક અધિકારી આવ્યા અને ગયા પરંતુ હરેશ મકવાણાની એક્ટિવ અધિકારીની એન્ટ્રી પડતાં જ દબાણકારો તાલુકાના કર્મચારીઓમાં અને કાગળ પર કામ કરનારાઓમાં ફફડાટ જોવા મળ્યો સંજલી તાલુકામાં ટીડીઓના પગ પડતાં જ સંજલી પંચાયત દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું મહીસાગર જિલ્લાના ખાનપુરામાં મામલતદાર સીપ પૂર્ણ કર્યા બાદ હરેશ મકવાણાની પંચાયત વિભાગ દ્વારા દાહોદ જિલ્લાના સંજેલી ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમવામાં આવ્યા ડાયરેક્ટર ડેપ્યુટી કલેક્ટર તરીકે ભરતી થયેલ હોય વહીવટી વિભાગના ઠરાવ મુજબ ત્રેપન દિવસ માટે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવવાની હોય છે પંચાયત વિભાગ દ્વારા એક્ટિવ અધિકારી હરેશ મકવાણાની સંજલી ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે એકત્રીસ પાંચ બે હજાર એકવીસના રોજ નિમવામાં આવ્યા છે જે બાદ સૌપ્રથમ સ્ટાફ મિટિંગ બોલાવી દરેક શાખાઓની જેમ કે મનરેગા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ મિશન મંગલમ શિક્ષણ વહીવટી પીએમએ વાય આંકડા ખેતીવાડી બાંધકામ શાખાઓની મુલાકાત લઈ સૂચનો આપ્યા અરજદારોની અરજીઓની તાત્કાલિક નિવારણ લાવી વધુમાં વધુ લાભાર્થીઓને યોજનાનો લાભ લે ઝડપી અરજીઓનો નિકાલ કરવા સૂચનો આપ્યા હતા ત્યારબાદ સરોરી આરોગ્ય કેન્દ્રની મુલાકાત તેમજ કડવાના પડ જાહેર રસ્તામાં દબાણની સ્થળ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું જે બાદ સંજેલી સર્વ નંબર એકસો સત્તર ગૌચરવાડી જમીનની મુલાકાત કરવામાં આવી હતી